તો ગાયના દૂધમાંથી ઘણી વસ્તુ સામગ્રી ઠાકોરજી ધરાવીએ તો વધારે આપનો સમય ન લેતા એ જ કહીશ બધા વૈષ્ણવોને કે આ શ્રીજી ગૌશાળામાં આવવાનો દરેક વૈષ્ણવ આગ્રહ રાખજો, ગૌ સેવા કરજો, ગૌ સ્મરણ કરજો કે જેનાથી અનેક પ્રકારની મનોકામના લૌકિક હશે કે અલૌકિક હશે બધી તમારી સિદ્ધ થઈ જશે, પણ ગૌ સેવાનો આગ્રહ દરેક વૈષ્ણવ રાખશે. વધારે ન કહેતા શ્રી ગૌ માતાના યુગલ ચરણારવિંદમાં અને ભાગવત ભગવાનના ચરણોમાં મારા વાક પુષ્પોને સમર્પિત કરતા હું મારી વાણીને અહીંયા વિરામ આપું છું. બોલો શ્રી વલ્લભાધીશકી. આમ તો આપણા આચાર્ય શિવ અને ગોસ્વામી આપણે કહીએ છીએ, ગોના સ્વામી, ગોનામ ઇન્દ્રી, ગોનામ ગાય. તો જે ગાયના સ્વામી છે એના હૃદયમાં ગાય વિષય ન હોય તો બીજો શું વિષય હોઈ શકે? પૂજ્ય શ્રી નામુખ અરવિંદથી શ્રીમદ ભાગવતજીને અંતર્ગત ગાયનું શું મહાત્મ્ય છે. શ્રી કૃષ્ણ ભગવાન અને ગાય અન્યોન્ય છે અને જ્યાં ગાય ત્યાં પ્રભુ, એ રીતે ગૌમાતાના સાનિધ્યમાં પ્રભુ પણ આપણને પ્રાપ્ત છે. અને આ દિવ્ય સત્સંગ દ્વારા આપણે ગાય માતાનું કૃપા, ગાય માતાના આશીર્વાદ અર્જિત કરીએ એવી અનેકો વાતો સાથે આપ શ્રીમાનના વચનામૃતની વૃષ્ટિથી આપણા કરુણોને પવિત્ર કર્યા. આપના શ્રી ચરણોમાં પુનઃ પુનઃ દંડવત વંદના સાથે ખૂબ ખૂબ અભિવાદન. કથાના પ્રમુખ વક્તા પૂજ્યપાશ્રી દર્શન કુમારજી મોદીશ્રીને આપણે શ્રવણ કરીએ. પૂર્વે થોડીક કાર્યક્રમ વિશેની પૂર્વ ચર્ચાઓ કરીશ, 10-15 મિનિટ લઈશ માત્ર. સપ્ત દિવસીય ચાલનારો આ સત્સંગ આપણે 21-27 ડિસેમ્બર આજે પ્રથમ દિવસ છે પ્રારંભ, અને દિવ્ય શોભાયાત્રા સાથે આપણે આચાર્યવર્યોના આશીર્વચનોથી આ કાર્યક્રમનો પ્રારંભ કર્યો છે. આજે નિત્ય કથા પ્રસંગને અનુરૂપ દિવ્ય દર્શનો, આજ તો ભાગવતજીનું મહાત્મ્ય છે. અને હમણાં મેં કહ્યું કે આપણા ગોસ્વામી આચાર્યો એ ગોસ્વામી કહેવાય છે, તો ક્ષણ પ્રતિ છીનું છીનું સ્મરણું રહે વલ્લભનો પરિવાર રે રસના. આજની ઝાંખી બળી બેઠકજીના શ્રી મહાપ્રભુજીના દર્શનની ઝાંખી હતી, પણ પૂજ્યશ્રીની આજ્ઞાથી સમુચિત પરિવારને શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી અને સાતો લાલ સહિતના સમગ્ર વલ્લભ વંશજ પરિવારનું દર્શન, સાતો પરિવારના દર્શન સાથે વલ્લભ વંશની ઝાંખીનું દર્શન કથા ઉપરાંત આપણે આજે કરશું. એ જ રીતે આવતીકાલે કથા ઉપરાંત ગૌચારણ લીલાનો મનોરથ આ મંચથી કથા ઉપરાંત આપણે સામા ઠાકોરજીના મંડપમાં દર્શન કરશું. સાતે સાત દિવસના કાર્યક્રમમાં શિયાળાના કારણે રાત્રિ કાર્યક્રમો રોજે રોજ રાખવા સંભવ કદાચ નહોતા, પણ મધ્યસ્થ બે દિવસો વ્યવસ્થિત રજા જેની આજુબાજુમાં આવતી હોય એવા દિવસો સાંકળીને 23મી તારીખના રાત્રિના સાંસ્કૃતિક કાર્યક્રમમાં 10 વાગે રાજુભાઈ ગઢવી, જેની દેશ વિદેશમાં વિશદ ખ્યાતિ, ડાયરો હસાયરોના જે માણીઘર છે એવા રાજુભાઈ ગઢવીનો આપણે હસાયરો 23મી તારીખ શનિવારની રાત્રિના રાખ્યો છે. અને એ જ રીતે સૌરાષ્ટ્ર ગુજરાત ભારત વર્ષમાં જે ભજન રત્ન તરીકે વિખ્યાત છે એવા નિરંજન પડિયાની સંતવાણી, આપણી કાઠિયાવાડની સંત અને સુરાની ભૂમિ છે, અહીંયા ભજન રસિક અનેક જીવો સૌરાષ્ટ્રમાં વિચાર વિહાર કરે છે, અને એવા સંત લોકોના આધ્યાત્મ ભાવની પુષ્ટિ સ્વરૂપે આપણે 26 તારીખને મંગળવારની રાત્રિના આ જ પંડાલમાં નિરંજન પંડ્યાની સંતવાણીનો કાર્યક્રમ રાખ્યો છે. તો આસપાસના ગ્રામીણો જે કંઈ આજે ઉપલબ્ધ છે, અહીંયા ઉપસ્થિત છે, એ બધા જ એ રાત્રિ સંતવાણી સત્સંગમાં પૂજ્યશ્રીની નિશામાં આપના આશીર્મયી સાનિધ્યમાં આપણે શ્રવણ કરશું. ઉપરાંત 24 તારીખને રવિવાર પૂજ્યશ્રી હમણાં આજ્ઞા કરી કે ગાયના સંવર્ધન પ્રત્યેક હિન્દુની જવાબદારી છે, અને ગાય આધારિત ખેતી આપણી વર્ષોની ઋષિકાલીન પરંપરા છે, તો એ પરંપરાને આગળ ધપાવવા માટે કેટલાક તજજ્ઞો દ્વારા 24 તારીખે કંઈક ખેડૂત સંમેલન સવારે અમે આયોજન કર્યું છે. રવિવારે 24 તારીખે સવારે 10 થી 12:30 ઓર્ગેનિક ખેતી, ગૌ આધારિત ખેતીનું માર્ગદર્શન વિશેષજ્ઞો આવીને કરી રહ્યા છે, ત્યારે ખેડૂત મિત્રોને પણ એ કાર્યક્રમમાં પધારવા અમે હાર્દિક નિમંત્રણ કરીએ છીએ. સાતે સાત દિવસ શિવલ્લભના શિવમુખે શિવલ્લભના સાનિધ્યમાં આશીર્મય નિશામાં આપણે ભગવત સત્સંગ ગૌ માતાને અધીનસ્થ રહીને કરીશું, જેમના મધુર શિવમુખે આપણે આ સપ્ત દિવસીય દિવ્ય સત્સંગ શ્રવણ કરવાના છીએ. એવા પૂજ્યપાદ શ્રી ગોવર્ધનેશજી મહોદયશ્રી, જેમનું પરિવારિક નામ શ્રી દર્શન કુમારજી મહોદયશ્રી છે, એમના વક્તવ્યને, એમની કથાને, એમના સત્સંગને શ્રવણ કરીએ એ પૂર્વે કિંચિત
એમના વિષયમાં વાતો કરીએ. આચાર્ય વંશજ સ્વરૂપે આપણે એમની ચર્ચા પહેલાં કરીએ. શ્રી વલ્લભાચાર્યજીનો આજે સાત ગૃહનો પરિવાર છે. શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજી, એમના પછી એમના શ્રી ગોસાઈજી દ્વિતીય લાલ અને એમના સાત આચાર્ય પુત્રો, જે સપ્તવંશની સાત ગાદીઓ કહેવાય, એમાં છઠ્ઠું ઘર એટલે અમારા શ્રી અદુનાથજી. સાત બાળકોમાં છઠ્ઠા ઘર શ્રી અદુનાથજીના લગભગ 17મી પેઢીના વંશજ સ્વરૂપે પૂજ્યપા શ્રી દામોદરલાલજી મહારાષ્ટ્રીના આચાર્ય પુત્ર સ્વરૂપે આપશ્રીમાન આજે ભૂતલ પર બિરાજમાન છે. અમનું ઘર મથરા કોટા અને એ પછી હવે અમદાવાદ કડી, મથરા કોટા પછી કડી ને કડી પછી આજે બાળકો અમદાવાદ સુરત સહિતના, કારણ કે આચાર્ય વંશજો આજે આપણે ત્યાં લગભગ ભારત વર્ષમાં બધી જગ્યાએ બિરાજે છે. પ્રત્યેક આચાર્ય પરિવારના એકથી વધુ ગુરુ, કારણ કે વૈષ્ણવ સૃષ્ટિનું પોષણ જ આપનું કાર્ય છે. એટલે વલ્લભ વંશની ધ્વજા પતાકા ફહેરાવવા દૂર સુદૂર વસી રહ્યા છે, એમાં સુરત પણ આપનું અત્યારે ઘર છે, અમદાવાદ પણ ઘર છે, કડી પણ આપનું ઘર છે. એવા કડી અમદાવાદ સુરતના યુવા વૈષ્ણવાચાર્ય શ્રી દર્શનકુમારજી મહોદયશ્રીએ શ્રીમદ ભાગવતની શિક્ષા, વેદ ઉપનિષદ વ્યાકરણ શાસ્ત્ર અને શ્રીમદ ભાગવતની સત્તા આપે. ભાગવતજીનું જે શાસ્ત્રીય શિક્ષણ છે એ કૃષ્ણશંકર શાસ્ત્રીજીના નિશામાં સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે આપે કર્યું છે. આપે પોસ્ટ ગ્રેજ્યુએશન પણ લૌકિક વિદ્યા સંબંધમાં પ્રાપ્ત કર્યું છે. અને ભારત વર્ષ કેવળ નહીં, ભારતના તો ગામે ગામ અનેક સત્સંગો થયા, પણ સાથે સાથે વિદેશમાં લંડન, બહેરીન, દુબઈ, આફ્રિકાના દેશો, અમેરિકાના દેશો, અનેક જગ્યાએ અનેક પ્રકારના વિવિધ વિષયોના, માત્ર શ્રીમદ ભાગવત નહીં પણ સંપ્રદાયના કોઈ પણ ગ્રંથ, હિન્દુ સંસ્કૃતિના કોઈ પણ સત્સંગ વિષય પર આપના અનેકો વ્યાખ્યાનો યોજાયા છે. આપશીવાની વાણીમાં એક એવી વેધકતા, એક એવી દિવ્યતા છે કે નાનામાં નાના વ્યક્તિથી લઈ અને વિદ્વતજનને આકર્ષિત કરી શકે છે. સાથે સાથે યુવા વર્ગ પ્રતિ આપનું એક ફોકસ વિશેષ છે, કારણ કે આજના કલિકાલમાં વિચલિત થયેલો યુવા અનેક પ્રકારની વિટંબણાઓમાં, અનેક પ્રકારના વ્યસનોમાં, અનેક પ્રકારની દુર્વ્યાધિથી પીડાઈ રહ્યો છે, ત્યારે એ બધાને સત્સંગ પ્રતિ પ્રેરિત કરી અને ભગવત અભિમુખ બનાવવો, સેવા કરતો કરવો, શ્રી વલ્લભની શરણ લઈ આવો, એવી વ્યવસ્થા સાથે અનેકો સત્સંગ સત્રો પૂજ્ય શ્રી દર્શનકુમારજી મહોદયશ્રીના વિશ્વભરમાં આયોજિત થયા છે. આપણા રાજકોટ શહેરની આપણે ચર્ચા કરીએ તો આજથી અનેક વર્ષો પહેલાં પહેલું ભાટિયા બોર્ડિંગ ખાતે આપશીમાનનું સત્સંગ સત્ર શ્રીમદ ભાગવતજી વિષયમાં રાજકોટ ખાતે આયોજિત થયું. એ જ પછી અમારા રાયચુરા પરિવાર, અમારા ચંદુભાઈ રાયચુરા અને સમસ્ત રાયચુરા પરિવારના માધ્યમથી નંદવાણા બોર્ડિંગ ખાતે આપશીમાનનું શ્રીમદ ભાગવત સપ્તાહ સત્સંગ સત્ર આયોજિત થયું. એ પછી રાજકોટના બૃહદ પંચવટી ભક્તિધામ મંદિર ખાતે હજુ હમણાં થોડા મહિના પહેલાં પૂજ્યપાશીનું ભાગવત સપ્તાહનું સુંદર આયોજન થયું હતું. અને હવે શ્રીજી ગૌશાળા, આપણે ખરેખર ધનભાગ છીએ કે ગૌમાતાના સાનિધ્યમાં સૌરાષ્ટ્રભરની સમુચિત વૈષ્ણવ સૃષ્ટિને આવું દિવ્ય સત્સંગ અને પણ ગૌમાત્મ્યને કેન્દ્રસ્થ રહીને અમારી આપશીમાન એક વિશેષ રીતે આપણે પૂર્વ તૈયારી ખૂબ કરી છે. શ્રી વલ્લભના મુખે એ ગોસ્વામી છે એટલે ગાય તો અહીંયા છે જ, પણ ગાય વિશેના એક વિશેષ ક્વોટ કે જેથી કરીને વિશ્વભરના લોકોને ભારતીય ગાયનું મહામૂલ્ય સમજાય એવો આશય, અને શ્રીજી ગૌશાળાની સેવા વિશ્વભરમાં પહોંચે એવા આશય સાથે શ્રીજી ગૌશાળાના પ્રાંગણમાં આપણે આ દિવ્ય સત્સંગનું આયોજન કરવા જઈ રહ્યા છીએ. ત્યારે જેમના મધુર શ્રી મુખે આ દિવ્ય સત્સંગ આપણે રસપાન કરવાના છીએ, એવા શ્રી ગોવર્ધનેશજી મહોદયશ્રીને, પૂજ્યપાદ શ્રી દર્શનકુમારજી મહોદયશ્રીને આપણે દ્વૈકોર કરજોડી વિનંતી કરીએ. હે વિભો, હે પ્રભો, શ્રીમદ ભાગવતનું દિવ્ય મહાત્મ્ય જે આપના હૃદયમાં બિરાજિત છે એ ઉદ્ઘાટિત કરી અમારા કર્ણોને પાવન કરો. પૂજ્યપાદ ગોસ્વામી શ્રી દર્શનકુમારજી મહોદયશ્રી.
શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્રી ગોપાલ લાલ પ્યારે કી જય. શ્યામ સુંદર શ્યામને મહારાણી કી જય. શ્રી ગોકુલનાથ કી જય. શ્રી હરિરાય મહાપ્રભુન કી જય. ગૌ માતા કી જય. શિવલ્લભાધીશ કી જય. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. શ્રીવાત્પતયે નમઃ. શ્રી ગુરુ ચરણ કમલેભ્યો નમઃ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય નમઃ નમઃ. નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાયાદ્ભુતકર્મણે રૂપનામ વિભેદેન જગત ક્રીડતિ યો યતઃ. નમો ગોભ્યઃ શ્રીમતીભ્યઃ સૌરમેભ્ય એવ ચ. નમો બ્રહ્મસુતાભ્યશ્ચ પવિત્રાભ્યો નમો નમઃ. ત્વં માત સર્વદેવાનાં ત્વં ચ યજ્ઞસ્ય કારણં ત્વં તીર્થં સર્વતીર્થાનાં. નમસ્તે સ્તુ સદા નભે. નમો સ્તુતે વ્યાસ વિશાલબુદ્ધૈ ફુલ્લારવિ
रत तेल पूर्ण प्रज्वालितो ज्ञानमय प्रदीपः शिवृंदावन विहारी लाल की जय। गौशरणं गोपाल शरणं गोविंद शरणं गोपाल शरणं गोपाल शरणं સુશીલા બહુલા એ પંચ ગાયોની નું સ્મરણ આપણે કરીએ છીએ અને એમની શરણાગતિ આ પ્રથમ દિવસે આપણે સ્વીકારીએ છીએ એ જ ભાવ સાથે પ્રેમથી। ગૌ શરણમ ગોપાલ શરણમ ગોવિંદ શરણમ गोपाल शरणम गोविंद शरणम गोपाल शरणम श्री
नाथ शरण सुरभि शरण वल्लभ शरण सुशीला शरण नाथ शरण सुरभि शरण श्री वल्लभ शरण सुशीला शरण गोपाल शरण बहुला शरण गोविंद शरण गोपाल शरण गोपाल शरण बहुला शरण गोविंद शरण गोपाल शरण गौ शरण गोपाल शरण श्रीनाथ शरण सुरभि शरण श्रीवल्लभ शरण सुशीला शरण श्रीनाथ शरण सुरभि शरण श्रीवल्लभ शरण सुशीला शरण श्रीनाथ शरण सुरभि शरण श्रीवल्लभ शरण सुशीला शरण शरण गोपाल शरण गोविंद शरण गोपाल शरण गौ शरण गोपाल शरण गोविंद शरण गोपाल शरण गौ शरण गोपाल शरण गोविंद शरण गोपाल शरण गौ शरण गोपाल शरण शरण सुरभि शरण बहुला शरण नंदा शरण सुभद्रा शरण सुभि शरण सुभद्रा शरण गौ शरण गोपाल शरण गोविंद शरण गोपाल शरण गौ शरण गोपाल शरण शरण गोविंद शरण गोपाल शरण गोविंद शरण
सर्वप्रथम जे दिव्य अलौकिक स्थान पर आपणे बैठा छे एवी आ गौरज भूमि ने वंदन करू छू। गौ माताना चरणों में वंदन करू छू एवं अत्रैव विराजमान परमादरणीय प्रातः स्मरणीय प्रण श्रद्धेय पितृचरणना चरण कमल में दंडवत प्रणाम करू छू एवं सम्मंचस्थ विराजमान परमादरणीय ज्येष्ठ भातृचरण आहा जो गाय पण के जो गाय बोली आ कथा नो आ आनंद छे घंटीओ संभळाशे ने वच्चे वच्चे एना पण શ્રીજી ગૌશાળાથી જોડાયેલા આ દિવ્ય જ્ઞાન કથાથી ભગવદ કથાથી જોડાયેલા ગૌ માતાની સેવામાં રત
અને આ દિવ્ય કાર્યક્રમના પણ મુખ્ય સૂત્રધાર એવા ગૌભક્ત પરમ ભગવતી અમારા આત્મીય પ્રિય શ્રી દાસભાઈ અને એમની સાથે સેવામાં બધા જોડાયેલા શ્રી જયંતિભાઈ નગદિયા, વિનુભાઈ ડેલાવાડા, શ્રી રમેશભાઈ ઠક્કર, શ્રી ચંદુભાઈ રાયચુરા, શ્રી ભૂપેન્દ્રભાઈ છાટવાર, શ્રી રોહિતભાઈ જોબનપુત્રા, અમારા શ્રી અશોકભાઈ રાયચુરા, શ્રી વિનુભાઈ તન્ના, આ દિવ્ય આયોજનના સર્વ મુખ્ય મનોરથી પરિવાર, સહમનોરથી પરિવાર, એવમ ગૌ સેવામાં તત્પર અમારા ગોંડલના આત્મીય શ્રી રમેશભાઈ ધાડુક આજે ઉપસ્થિત નથી, પરંતુ એમનો પરિવાર મંજુબહેન મોના આજે અહીંયા ઉપસ્થિત છે એ વાતનો વિશેષ આનંદ છે. એવમ ઉપસ્થિત આ સર્વ ભૂદેવગણ, આદરણીયગણ, શાસ્ત્રીજી, ઓર આપ સબ આત્મીય વૈષ્ણવ વૃંદ, અત્યધિક આનંદ પ્રસન્નતાનો વિષય છે કે આ દિવ્ય સ્થાન પર આપણે ભાગવત ગુણાનુવાદ કરવા માટે, સત્સંગ કરવા માટે એકત્રિત થયા છીએ. અને આ એ સ્થાન જે મુખ્ય પ્રભુને બિરાજવાના સ્થાન, જેમ જ્યેષ્ઠ ભાતૃચરણે એમના વચનામૃતોમાં કહ્યું કે પ્રભુ બે સ્થાન ઉપર બિરાજે છે, એ તો ગવા મધ્ય વસામિ, હમ ગાયો મેં આપ બિરાજતે હૈ, ઓર દૂસરે કહાં પે, મદ ભક્તા યત્ર ગાયંતિ તત્ર તિષ્ઠામિ નારદઃ. તો એવું આ દિવ્ય સ્થાન જ્યાં આપણે બધા બેઠા છીએ, અને મને લાગે છે કે આનાથી જે ભૂમિ ઉપર આપણે બધા વૈષ્ણવ બેઠા છીએ એનાથી પવિત્ર સ્થાન બીજું સંસારમાં કોઈ છે જ નહીં. યે એસી દિવ્ય ભૂમિ, આ એવું પવિત્ર સ્થાન કે આનાથી પવિત્ર સ્થાન બીજું કોઈ હોઈ જ ન શકે. ગૌ માતાની આ દિવ્ય ભૂમિ જ્યાં ગૌરજ વિદ્યમાન છે, ખૂબ આનંદ પ્રસન્નતાનો મને અનુભવ થઈ રહ્યો છે કે હું મારું પરમ સૌભાગ્ય માનું છું. અનેક જગ્યાએ ભગવદ્ ગુણગાન કરવાનો અવસર પ્રાપ્ત થાય છે, પરંતુ શ્રી ગૌ માતાના અનુગ્રહથી, એમની કૃપાથી, પ્રભુના અનુગ્રહથી અને આ ગૌ ભક્તોના અનુગ્રહથી આજે આ દિવ્ય સ્થાન ઉપર થોડાક દિવસ સત્સંગ કરવાનો શું અવસર, મારી વાણી પવિત્ર કરવાનો શું અવસર, અને આટલા દિવસ ગૌશાળામાં રહેવાનો શું અવસર મને પ્રાપ્ત થયો. હવે આ 7-8 દિવસ અહીંયા જ ગૌશાળામાં, બાકી જતા હોઈએ ગૌશાળામાં તો પ્રતિ દિવસ આગ્રહ રાખીએ કે નહીં, દિવસમાં એકવાર તો જઈએ, ગૌ માતાના દર્શન કરીએ, કંઈક ગ્રાસ. સુરતમાં પણ અમારી ગૌશાળા છે, ત્યાં પણ હવેલીથી સમય કાઢીને આમ આગ્રહ રાખતા હોઈએ કે ભાઈ અડધી કલાક ત્યાં જઈને થોડા ગૌના સાનિધ્યમાં બેસીએ. પરંતુ 7 દિવસ સુધી ગૌશાળામાં જ રહેવાનું આ એક મારા જીવન માટે એક સર્વથી પ્રથમ અવસર છે આ, અને એ વાતનો મને ખૂબ અત્યંત આનંદ છે કે 7 દિવસ આટલી સુંદર તીર્થ આ ગૌ ભૂમિમાં નિવાસ અને
જે 3-4-5 કલાક જે આપણી પાસે સમય છે એમાં શ્રીમદ ભાગવતને કેન્દ્રમાં રાખીને, ગૌ માતાને કેન્દ્રમાં રાખીને આજે આપણે બધા સત્સંગ કરીશું, તો ખૂબ મારું પોતાનું હું પરમ સૌભાગ્ય માનું છું. જે સ્થાન ઉપર આપણે બધા બેઠા છીએ એ તો શ્રીમદ ભાગવત, ભાગવતનો આશ્રય, એનું સાનિધ્ય અને ગૌ માતાનું સાનિધ્ય, બંને સાનિધ્ય આપણને પ્રાપ્ત થશે. અને બંનેમાં જોશો ના, એક બંને માટે, ભાગવત માટે પણ અને ગૌ માતા માટે પણ શાસ્ત્રોમાં, પુરાણોમાં, ગ્રંથોમાં, આચાર્યોના મુખથી એક વાત એક બંને માટે કોમન કહેવામાં આવી છે. બંનેનો સમન્વય આપણે જોઈએ કે જો શ્રીમદ ભાગવત એ પણ કલ્પ વૃક્ષ છે, નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુકમુખાદ મિતદ્રવ સંયુતમ. ભાગવતને કલ્પ વૃક્ષ કહેવામાં આવ્યું છે અને એ કલ્પ વૃક્ષની છાવમાં જે બેસે એના બધા મનોરથ પૂર્ણ થાય છે. અને ગૌ માતા એ પણ કામધેનુ, કે બધી કામનાઓને પૂર્ણ કરવા વાળી છે. ભક્તોના બધા મનોરથો અવિષ્ટ પદ આપવા વાળી એવી સર્વદેવમયી ગૌ માતા છે. અને અહીંયા આ કથાની એક એ વિશેષતા કે કલ્પ વૃક્ષની છાંવ તો મળશે, સાથે સાથે કામધેનુ ગૌ માતાનું પણ સાનિધ્યતા એમની પણ આપણને પ્રાપ્ત થશે. તો વૈષ્ણવો, આ જે 7 દિવસ આપણી પાસે જે છે, એક અલૌકિક દુર્લભ અવસર, અને ગૌ માતાએ જ ખેંચીને, કારણ કે આ કાર્યક્રમની પણ જ્યારે રૂપરેખા બનતી હતી ત્યારે સ્થાનના વિષયમાં પણ ચર્ચા કરવામાં અલગ અલગ વિચારો પ્રગટ થયા હતા કે અહીંયા પણ રાખીએ કે અથવા ગામના મધ્યમાં, શહેરના મધ્યમાં રાખીએ. અલગ અલગ સ્થાનોનો વિચાર કરવામાં આવી રહ્યો હતો, પરંતુ શ્રીજી ગૌશાળા જ્યાં કેન્દ્રમાં છે, કે મુખ્ય આયોજક રૂપે જે શ્રીજી ગૌશાળા છે, તો પછી ગૌ માતા કે શ્રીજી ગૌશાળા હોય, શ્રીજી નામ છે, તો પછી એ કાર્યક્રમ મારા આંગણામાં જ, મારા સામે જ થવો જોઈએ. એટલે આ ગૌ માતાએ જ એવી પ્રેરણા કરી અને આખું આયોજન અહીંયા આ સુંદર ભૂમિમાં આ આયોજન નિશ્ચિત થયું. આજથી એનો મંગલ પ્રારંભ. અને આપ બધા જે પણ અહીંયા ઉપસ્થિત છો, કૃપા પાત્ર છો ગૌ માતાના, કે એ ખેંચીને આપને અહીંયા બોલાવ્યા છે અને 7 દિવસ સુધી આપને એ ખેંચીને અહીંયા બોલાવશે, સત્સંગનો લાભ આપશે. તો ખૂબ આ દિવસોનો અમૂલ્ય દુર્લભ માનીને અધિકથી અધિક આપણે આ જે અવસર છે એનો લાભ લઈએ, અને એવું જ સામર્થ્ય ગૌ માતા આપણને આપે એ જ ગૌ માતાના ચરણોમાં વિનંતી કરીને. આપણા ભારતીય સંસ્કૃતિ અને એ ભારતીય સંસ્કૃતિ અંતર્ગત ગૌ, ગાય, એ ભારતીય સંસ્કૃતિનું પ્રાણ છે. આપણી સંસ્કૃતિનું મૂળ આધાર ગૌ માતા છે. આપણા ઋષિ મુનિઓએ, આચાર્યોએ ગૌ માતાને, ગાયને ભારતીય સંસ્કૃતિનું પ્રતીક માન્યું છે.
हमारी संस्कृति का ये प्रतीक है। प्राचीन भारत नी प्राचीन समय नी बात करिए तो प्राचीन समय मा गौ माता ने गौ धन ने अन्य सुवर्ण द्रव्य आदि थी पण विशेष इनु महात्म्य हतु। एना थी पण विशेष गौ धन ने मानवामां आवतु। गौ माता गौ सेवा गौ पालन आ आपणी भारतीय संस्कृतिनी महान परंपरा रही छे। कारण के गौ सेवा ज बधी समृद्धि ने आपवा वाळी छे। आजे पण धन प्राप्ति की इच्छा होए, पुत्र प्राप्ति की इच्छा होए, विद्या प्राप्ति की इच्छा होए, तो एक गौ माता ने कृपा ना माध्यम थी ए बधु ए जीव ने सुलभ थी जाए छे। अने आपड़ा पुराणों में इतिहास में घनी बधी कथाओ ए विषय ऊपर मड़े छे। तो प्रियजनों गौ गौदान गौ स्पर्श गौ पूजन अने केवल गौ दर्शन, केवल गौ दर्शन करवाथी जीवना समस्त पाप नष्ट थई जाय छे। एवी गौ माताની મહિમા છે। એટલે જ આપણા ભારતીય સંસ્કૃતિની આધારશિલા અને ભારતીય સંસ્કૃતિની પ્રતીક એ આપણી ગાય છે। સંસ્કૃતિની ભારત સંસ્કૃતિની પ્રાચીન સંસ્કૃતિને વાત કરીએ પ્રિયજનો તો આપણી પ્રાચીન સંસ્કૃતિ એના બે વિભાગ છે। દો અંગો મે હમારી સંસ્કૃતિ વિભાજિત કરને મે આઈ હૈ। ધ્યાન આપજો આ વાતને। ભારતીય સંસ્કૃતિના બે અંગ છે અને એ બે અંગમાં એક છે ઋષિ સંસ્કૃતિ અને બીજી છે કૃષિ સંસ્કૃતિ। એ દો સંસ્કૃતિ હૈ। એક ઋષિ સંસ્કૃતિ અને બીજી કૃષિ સંસ્કૃતિ। અને આ બંને સંસ્કૃતિનો આધારશિલા જે છે, બંને સંસ્કૃતિનો આધાર કેવલ અને કેવલ ગૌ માતા છે। ઋષિ પરંપરા, ઋષિ સંસ્કૃતિ અને કૃષિ સંસ્કૃતિની બંનેની આધારભૂત શિલા એટલે ગૌ માતા। તમે જુઓ પ્રાચીન કાળમાં ઋષિ મુનિઓના આશ્રમમાં ગૌનું પાલન કરવામાં આવતું, ગૌ માતાથી એ આશ્રમ સુશોભિત રહેતા, એ આશ્રમમાં રહેવાવાળા છાત્રો વિદ્યાર્થીઓ વિદ્યા અભ્યાસ કરતા આશ્રમમાં ગૌ માતાની સેવા કરતા અને ગૌના દૂધનું સેવન કરતા અને એ ગૌના દૂધના સેવનથી એમની જ્ઞાન શક્તિ સતેજ કરતા અને એ સેવાના માધ્યમથી પછી ગૃહસ્થ જીવનમાં એ આચાર્યો પ્રવેશ કરતા। તો ગૌ સેવા આપણા ઋષિ મુનિઓની મોટામાં મોટી એ ભેટ, એ દાન આપણને મળી છે। પ્રાચીન ભારત વર્ષ સંપૂર્ણ ગૌ સંસ્કૃતિના આધારિત હતું। સવારના સમયમાં પ્રાચીન કાળમાં ભારતવાસીઓ ઉઠતા અને બ્રહ્મ મુહૂર્તમાં જ નર નારીઓ ઉઠીને સૌથી પહેલા ગૌ માતાની સેવા કરતા, મહિલાઓ ગાયોનું દોહન કરતી, પછી દહીં વલોવે ને પછી દૂધ દહીંનું વિતરણ કરતા અને આખું એ વાતાવરણ ગૌ રસમય બની જતું। આપણા શાસ્ત્રો એમ કહે છે
શાસ્ત્રોમાં એવું લખવામાં આવ્યું છે કે સર્વપ્રથમ વેદ અગ્નિ ગાય અને બ્રાહ્મણની ઉત્પત્તિ થઈ, અને એ ચારેની ઉત્પત્તિ યજ્ઞ ચક્ર ચલાવવાના હેતુથી કરવામાં આવી. બ્રાહ્મણ દ્વારા યજ્ઞ યોજાવામાં આવતા, અગ્નિ દ્વારા દેવતાઓને આહુતિ આપવામાં આવતી, અને ગાયો આપણને દેવતાઓને અર્પણ કરવા યોગ્ય હવી આપે છે, તથા ગાયોની જે સંતતિ એમના સંતાનો એના દ્વારા ખેતી ખેડીને ઘઉં ચોખા જવ તેલ વગેરે યજ્ઞ માટેની હવી ઉત્પન્ન કરતા, આખી યજ્ઞ ભૂમિ યજ્ઞ દ્વારા યજ્ઞ થાય એની પહેલા પણ એ ભૂમિને ગૌમૂત્રથી શુદ્ધ કરવામાં આવતી, યજ્ઞશાળાને છાણ દ્વારા લેપન કરવામાં આવતું અને એ છાણથી જ અગ્નિ પ્રગટ કરતા, અને યજ્ઞમાં બેસવા વાળા પણ જે યજ્ઞાર્થીઓ છે એ યજ્ઞાર્થીઓને શુદ્ધિકરણ માટે પંચગવ્યનું એને સેવન કરાવતા. આજે પણ એ પરંપરા, જે ઋષિ પરંપરા જે ચાલે છે અને યજ્ઞ આદિ જે જાય છે, વૈદિક અનુષ્ઠાન થાય છે, તો સૌથી પહેલા દેહની શુદ્ધિ, જે જે પણ આ પોથીજીના પણ યજમાનો થયા છે અને એ પૂજન કરવા બેઠા હશે, ત્યારે ભૂદેવ આપણા દેહની શુદ્ધિ કરાવે છે. આપણી પ્રાચીન ઋષિ પરંપરા છે, તો એ પંચગવ્યના માધ્યમથી ગાયનું દૂધ દહીં ઘી ગૌમૂત્ર છાણથી બનાવેલું પંચગવ્ય, એનાથી દેહની શુદ્ધિ થાય છે, અને યજ્ઞ કરવાથી પૃથ્વી જળ વાયુ તેજ અને આકાશ પંચભૂતોની શુદ્ધિ થાય છે, અને એ જ પંચભૂતોનો સમન્વય થી માનવનું શરીરનું નિર્માણ થયું છે. એટલા માટે આચાર્યોનો એવો મત છે કે શરીરને સુરક્ષિત રાખવા માટે, સુયોગ્ય રાખવા માટે નિત્ય મનુષ્યએ પંચગવ્યનું શુદ્ધ રૂપથી સેવન કરવું જોઈએ. તો આ ઋષિ પરંપરા એની મુખ્ય આધારભૂત આધારશીલા યાની ગાય. આપણી ભારતીય સંસ્કૃતિમાં પ્રિયજનો ગાયનું સ્થાન ઘણું ઊંચું છે. સૌથી સર્વોત્તમ શ્રેષ્ઠ ઊંચું સ્થાન એ ગૌ માતાને આપવામાં આવ્યું છે. આપણી સંસ્કૃતિ ગૌથી જોડાયેલી છે. શ્રદ્ધાળુઓ સત્સંગી તો એ મહાત્મને જાણે છે, કારણ કે પુરાણોમાં શાસ્ત્રોમાં અનેક જગ્યાએ એ ગૌ સેવાનું મહત્વ બતાવવામાં આવ્યું છે. પરંતુ આજના સમયમાં જે વિશેષ આવશ્યકતા પડી છે કે જે તાર્કિકવાદીઓ જે છે તર્ક બુદ્ધિવાળા, અને એ તાર્કિકવાદીઓને ગૌનું મહાત્મ્ય અને એ ગૌ મહાત્મ્ય ગૌ સેવા કઈ રીતે આપણા ભારતની અર્થવ્યવસ્થા સાથે જોડાયેલી છે એ સમજાવવું પરમ આવશ્યક છે. ત્યારે જ એ જે બુદ્ધિજીવો તાર્કિકવાદીઓ કે જે ભણેલા ગણેલા વધારે કહીએ કે જેની તર્ક બુદ્ધિ છે એ વસ્તુને ત્યારે જ સમજશે કે આ જે ઋષિ પરંપરામાં જે ગાયને આધારભૂત શિલા માની છે, પૂજનીય છે, દેવમય છે, બધું છે, પરંતુ અર્થવ્યવસ્થાનો પણ, આપણા ભારતની અર્થવ્યવસ્થાનો પણ એક આધારભૂત સ્તંભ એ ગૌ માતા છે. અને જ્યારે એ વસ્તુ એ તાર્કિકવાદીઓને સમજાવવામાં આવશે ત્યારે એ લોકો પણ ગૌ સેવા માટે પ્રવૃત્ત થશે. ત્યારે સાચા અર્થમાં ગૌ સેવા માટેની જે
એક જે જાગૃતતા હોવી જોઈએ, જે અવેરનેસની જે આપણે વાત કરીએ, એ ત્યારે જ સાચા અર્થમાં આવશે. આ શ્રીજી ગૌશાળા પણ એ જ પ્રચાર કરવાનું એક એક અંગરૂપ છે. હમણાં પૂર્વમાં પણ વાત કરી કે કૃષિને ખેડૂતોને પણ કઈ રીતે એ ઓર્ગેનિક એ ખેતી કરી શકે, કેવું ખાતર એને મળે. કારણ કે આજનું વિજ્ઞાન પણ કહે છે કે આ રાસાયણિક જે ખાતરો છે, હવે એનાથી શું થયું છે, એનાથી જે એ ખેડૂતોને જે જોઈએ કે કદાચ મળી તો જાય છે અને વેલું પણ મળી જતું હશે, પરંતુ જમીનની જે ફળદ્રુપતા છે એ ધીરે ધીરે ઓછી થતી જાય છે, નષ્ટ થતી જાય છે. આ વાત આધુનિક વિજ્ઞાન પણ આ વાતને સ્વીકારે છે. પરંતુ જો ગાયના છાણથી બનતા જો સેન્દ્રીય ખાતર અને એનાથી જે ઉપજાઉ બીજ અને એનો પ્રયોગ પણ જો કૃષિમાં કરવામાં આવે, ખેતીમાં કરવામાં આવે, તો એથી એના દ્વારા જમીનની ફળદ્રુપતા વધે છે અને એ ફળદ્રુપતા વધે છે અને એ જમીનથી ઉત્પન્ન થયેલું અન્ન એ જીવો માટે પણ જે એનું સેવન કરી રહ્યા છે એ બધા જીવો માટે પણ ખૂબ ઉપકારી બને છે, એના સ્વાસ્થ્ય માટે પણ ઉપકારી બને છે. એટલે અર્થવ્યવસ્થાના અંગ રૂપમાં પણ ગાયનું મહત્વ, ગોબરનું મહત્વ, ગૌમૂત્રનું મહત્વ એક વિશેષ રહેલું છે. ગાયના દ્વારા મળતા બળદ અને બળદથી થતી ખેતી, કારણ કે આપણા ભારત અને એમાં પણ ભૂમિ બધા અમુક નાના નાના હિસ્સાઓમાં વહેંચાયેલી છે, તો એ બળદ દ્વારા જે ખેતી થાય એ, એટલે ગાય બધી રીતે અર્થવ્યવસ્થાના રૂપથી, કારણ કે એ ગૌમૂત્રથી, ગોબરથી, હા જે ગોબર ગેસનું હવે આજકાલ સરકાર પણ એમાં સહયોગ આપે છે, ગોબર ગેસના પ્લાન્ટ થાય છે, અને આપ બધા એ જાણો છો કે એના માધ્યમથી પર્યાવરણ પણ શુદ્ધ બને છે. આજે સૌથી મોટી સમસ્યા કેવલ ભારત નહીં અપિતુ પૂરા વિશ્વમાં શું છે, દો સબસે બડી સમસ્યા હૈ, કેવલ ભારત કી બાત નહીં હૈ અપિતુ પૂરે વર્લ્ડ કી, દુનિયા કી. કોણ સી દો બડી સમસ્યા? એક તો ગ્લોબલ વોર્મિંગ, પર્યાવરણ નષ્ટ થઈ રહ્યું છે, અને એક બીજું આતંકવાદ. આ બે મોટી સમસ્યા ને બધા દેશના પ્રધાનો બધા કઈ રીતે એની ઉપર કંટ્રોલ કરવામાં આવે એના માટે જ વિચારશીલ છે. અને એમાં આપણું જે ભારતીય સંસ્કૃતિ જે ગૌ આધાર પર, ગૌ પર વિશેષ એ ટકેલી છે, તો જો આપણી સંસ્કૃતિને, આપણા પર્યાવરણને, આપણા વાતાવરણની જો રક્ષા વૈષ્ણવ આપણે કરવી હોય તો દરેકને ગૌનું શું મહાત્મ છે, ગાયનું શું પ્રયોજન છે એ જાણવું ખૂબ જ આવશ્યક છે. કારણ કે આપણી સંસ્કૃતિની વાત કરીએ એટલે ગાય, ગંગા, ગીતા ઓર ગાયત્રી, જ્યારે આપણે આપણી સંસ્કૃતિની વાત કરીએ તો આ ચારથી આપણા ભારતનો પરિચય થાય છે. આપણી ગાયો, જેમ દાદાજી આજ્ઞા કરી, આપણી જે મૂળ, આપણી જે ભારતીય સંસ્કૃતિની જે ગાયો છે, ભારતીય નસલની જે ગાયો છે, અને એ ગાય અને આજકાલ જે બીજી બધી મોટા વિદ્વાનો તો એને ગાય પણ નથી માનતા, જે જર્સી આદિ, એને તો પશુ તરીકે એને સ્વીકાર કરવામાં આવ્યો છે. અને એ બંનેમાં શું ભેદ છે, એ બંનેથી મળતું દૂધ અને અન્ય ઔષધિ પદાર્થો એનાથી એનું શું ભેદ છે, ગાયનું દૂધ હોય, ભેંસનું દૂધ હોય, અને એ દૂધથી પણ શું ફરક પડે છે,
શું અસર આપણા શરીર ઉપર, આપણા પર્યાવરણ ઉપર એ થાય છે એ સમજવું વૈષ્ણવો પરમ આવશ્યક છે. અને જ્યારે આપણું ભારત, જે આપણી સંસ્કૃતિનું મૂળ આધારભૂત ગાય, અને એને જ્યારે સમજશે, આપણી સંસ્કૃતિને પકડશે, ત્યારે જ આપણા ભારતનું ઉત્થાન થઈ શકશે. બાકી બહુ મોટી મોટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાથી ભલે સારું છે, ચલો મેટ્રો આવે કે બુલેટ ટ્રેન આવે કે મોટી મોટી બિલ્ડિંગો બની જાય, રોડ બની જાય, વિકાસના અંગરૂપ એ ઠીક છે, પરંતુ સાચી રીતે જો અર્થ વ્યવસ્થા મજબૂત કરવી હોય ભારતની, તો આપણે આપણા મૂળને પકડવું પડશે. અને આપણો મૂળને જ્યારે આપણે ઓળખીશું, આપણા મૂળને જ્યારે આપણે પકડીશું, જો અમુક અમુક દેશો છે જેમ ગલ્ફ કન્ટ્રીઝમાં જોઈએ, અમુક ત્યાંથી ઓઇલ, પેટ્રોલ, બધા પદાર્થો એમાંથી નીકળે છે, અને એ પદાર્થો, એ ખનીજ, એ ઓઇલ એમ ત્યાંથી નીકળે છે, અને પછી એમને ખબર છે કે આની શું કિંમત છે, આનું કેટલી ઇમ્પોર્ટન્સ છે આખી દુનિયામાં, અને એ મહત્વ જાણીને પછી એની રક્ષા કરવા માટે, એ સ્થાનની રક્ષા કરવા માટે, એનું સંવર્ધન કરવા માટે ત્યાંની ગવર્મેન્ટ બહુ પ્રયત્નશીલ હોય, કારણ કે એ ત્યાંની મૂળ ધરોહર છે, એનાથી એનું દેશનું નિર્વાહ થઈ રહ્યો છે, ટકી રહ્યું છે. એવી રીતે જ આપણા ભારત, આપણી સંસ્કૃતિ, આપણું મૂળ, આપણી ગૌ માતા, અને જ્યારે આપણે આપણા મૂળનું સંવર્ધન કરીશું, એની રક્ષા કરીશું, એની સેવા કરીશું, ત્રણ વસ્તુ આવશ્યક છે વૈષ્ણવ. એક તો ગૌ સેવા, ગૌ પાલન, ગૌપાલન કરીએ એટલે ગૌ સેવા થાય, તો સૌથી આવશ્યક વસ્તુ ગૌપાલન, બીજું છે ગૌ રક્ષા, અને ત્રીજું છે ગૌ સંવર્ધન. એ તીન ચીજે જો હમે હમારી સંસ્કૃતિ કો હમારે